असत्य पर सत्यना विजय एवा दशेरानी उजवणी समग्र देशमां धूमधामथी करवामां आवी छे। परंतु सुरेन्द्रनगर जिल्लाना लींबड़ी तालुकाना राणागढ़ गामे 11ના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે, પરંતુ રાણાગઢમાં દશેરાના બદલે 11ના દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે અને રાવણનું દહન કરવાને બદલે રાવણનો વધ કરવામાં આવે છે, જેમાં લાકડી વડે રામ રાવણનું યુદ્ધ ખેલાય છે અને રામ રાવણના યુદ્ધને નિહાળવા સમગ્ર ગામ તેમજ આસપાસના લોકો એકઠા થાય છે। અંતે રામ દ્વારા રાવણનો વધ કરવામાં આવે છે, ત્યારબાદ સમગ્ર ગામ જય શ્રી રામના ગગનચુંબી નારા સાથે ગુંજી ઉઠે છે। રાણાગઢ ગામમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને આ પરંપરાને આજે પણ ગામ લોકોએ જીવંત રાખી છે। આ તહેવાર જે રહ્યો એ ઘણે આગળથી ચાલ્યો આવે છે અમારા સમાજની અંદર। 1953 સુધીની મને ખ્યાલ છે, પણ એથી અમારા વડવા ઠેઠ જ્યારથી આ વસવાટ ગામમાં થયો ત્યારથી આ તહેવાર અમારો અહીં ચાલ્યો આવે છે અને આ ઉજવાતો આવે છે। આ તહેવાર માટે અમારે દશમની સાંજે કાળકા માતાજીની ધીરી પાડવામાં આવે છે અને એક રાત્રિ અમારે ત્રિઅંકી નાટક ભજવવાનું આવે છે ભવાયા રમે, અને સવારે રાવણનો વેહ નીકળે, રાવણને અમારે મારવાનો હોય અને કાળકા માતાજીની સગડી નીકળે, એ સગડીના અમારો સમાજ તમામ બધો એક છો નીકળી પડે એક બજારે માતાજીની સગડીના દર્શન કરવા માટે। એટલે આ તહેવારની અંદર કોઈ દાડો અમારે પબ્લિક ઘણી બીજી છે અને ઘણી બધી ખરાબ છે, પણ આ તહેવારની અંદર કોઈ દાડો કોઈ ડખલગીરી કરે નહીં, એટલી અમારે આ માતાજીની માનતા છે। આજ દિન સુધી આટલા વર્ષોથી અમે આ તહેવાર ઉજવી રહ્યા છીએ અને આને જીવિત રાખી રહ્યા છીએ।